इलेक्ट्रिसिटी जोई थी कि बटन पाड़ो ना अहीं दीवा थई जाय एटले एम पण तमारे मूंझावानी जरूर नथी। तमे एवा भारत में जन्मा छो के ज्यां अछत नथी। अमारा वक्ते हूँ जारे नानो थी मोटो थतो तो त्यारे कोई पण वस्तुनी छत नहोती, तमाम वस्तुनी अछत हती। क्यां सुधी दायाभाई ने खबर हशे के नास्तानो डब्बो लईने आव्या होय, जो भूलथी बारो रही गयो होय तो नीचे जईने पाछा ऊपर जईए तो डब्बो खाली थई गयो होय। અત્યારે તમારો ડબ્બો બહાર પડ્યો તો કોઈ અડે છે? એટલે તમે બધા અત્યારે સાચા અર્થમાં સતયુગ આવી ગયો છે। અત્યારે કોઈ પણ વસ્તુની તકલીફ નથી અને એવા કાળમાં તમે જન્મા છો એટલે તમે આપણે બધા ભાગશાળી છીએ અને વિશેષમાં તો આપણે એવા ભાગશાળી છીએ કે પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજે જે આ સંસ્થા સ્થાપી, એ સંસ્થા સ્વામી કેતા મે માણસ ઘડવાનું કારખાનું નાખ્યું છે, એમ આપણને ઘડવા માટે આ સંસ્થા નાખી છે। જો આ સંતો અહીંયા બેઠા છે, આપણે ગુરુ મહારાજ છે, આટલા સંતો છે, ગુરુ મહારાજની નીચે 39 સંસ્થા 40 સંસ્થાઓ ચાલે છે, છતાં ગુરુ મહારાજનું બેંક એકાઉન્ટ નથી। આજુબાજુમાં બેઠા એકે સંતોનું બેંક એકાઉન્ટ નથી, એકે સંતોના ખિસ્સા નથી, એકે સંતો ક્યારે પૈસા માંગતા નથી, કે અહીંયા મહારાજની સાક્ષીએ હું તમને કહું છું। કારણ કે હું તો અહીંયા સેવાઓ નાની મોટી કરતો, પણ આજ સુધી મને ગુરુ મહારાજે કે કોઈ સંતોએ એમ નથી કીધું કે અહીંયા તમે 5 લાખ કે 50 લાખ મોકલો। તમે સેવા કાર્ય થતા હોય આપણે સામેથી હૃદયથી સ્વીકારીને આપીએ એ જુદી વાત છે, એટલે તમે સફળ થશો તો કોઈ સંતોનું ઉઘરાણું તમારી પાસે આવશે નહીં। આ સંતો વિના પગારના તમારા સેવકો છે, કારણ કે સવારથી સાંજ સુધી ઉઠો ત્યાંથી સુવો ત્યાં સુધી તમારે ધ્યાન રાખે છે ને સંતો। એ ના કહી શકે, કહેતા નથી કોઈ દિવસ, કારણ કે એમને શું છે કે તમારા દરેકની અંદર શ્રીજી મહારાજ તમારા હૃદયની અંદર બેઠા છે, એટલે તમારી સેવા કરે તો એ શ્રીજી મહારાજની સેવા થાય છે। એટલા માટે આપણા બધાનું ધ્યાન રાખે છે, હું જ્યારે ભણતો હતો ત્યારે મારું ધ્યાન રાખ્યું હતું, અત્યારે ધ્યાન રાખે છે સંતો, એમ તમારું ધ્યાન રાખે છે। એટલે ખાસ તમારે બધાને સુખી થવું છે। સુખ સેમાં છે એ ખબર છે? તમે બધા એમ નક્કી કર્યું હશે કે પૈસા વાળા થાય તો સુખી થઈ જવાય, બરાબર ને? પણ એ વાત અધૂરી છે અથવા તો ખોટી છે। પૈસા વાળા થવાથી સુખી થવાતું નથી। જો પૈસા વાળા થવાથી સુખી થવાતું હોય તો કોઈ ઝઘડો ના કરે ને? કરે, પૈસા વાળા ઝઘડા કરે, જોયું છે તમે? કારણ કે પૈસામાં સુખ નથી। એટલા માટે સુખ છે એ ધર્મમાં, સત્સંગમાં, ભગવાનમાં, સમજણમાં અને સંતોષમાં છે। માણસે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એક નીડ અને બીજી ગ્રીડ। નીડ એટલે જરૂરિયાત અને ગ્રીડ એટલે ઈચ્છા, ભૂખ, લોભ। ખાવું એ જરૂરિયાત છે, આપણને ભૂખ લાગે, કકડીને ભૂખ લાગી હોય તો શરીરના પોષણ માટે ખાવું એ જરૂરિયાત છે, પણ મારે પીઝા ખાવા છે એ ઈચ્છા છે। કારણ કે રોટલી ખાવાથી બી ભૂખ સંતોષી શકાય ને? મમ્મી એ રોટલી બનાવી, પછી સંતો એ રોટલી બનાવી હોય, શાક બનાવ્યું હોય, આપણને ઈચ્છા થાય કે મારે તો આજે દૂધીનું શાક ખાવું છે, અને ભૂલથી રીંગણાનું શાક હોય અને આપણે મોઢું બગાડીએ તો એનો મતલબ દૂધીનું શાક ખાવું ઈચ્છા છે, પણ રીંગણાનું શાક થાળીમાં આવ્યું ખાઈ લીધું તો એ જરૂરિયાત છે, યાદ રહેશે? જીવનમાં જે વ્યક્તિ જરૂરિયાત અને ઈચ્છા આ બે વચ્ચેનો તફાવત સમજી શકે એ ક્યારેય જીવનમાં દુખી ન થાય। નહીતર ગમે તેટલા પૈસા હોય, ગાંધીજીએ બહુ સરસ વાત કીધી કે દુનિયાના જીવ પ્રાણી માત્રની ઈચ્છા જરૂરિયાતો સંતોષી શકાય એટલું ઈશ્વરે જગતમાં બધું જ આપેલું છે। જીવ પ્રાણી માત્રની
જરૂરિયાત સંતોષી શકાય એટલું બધું જ આ જગતમાં ઈશ્વરે આપેલું છે, પણ એક માણસની ઈચ્છા સંતોષી શકાય એને માટે પર્યાપ્ત નથી. ખ્યાલ આવ્યો તમને?